थैंक यू. गुड इवनिंग. फर्स्ट ऑफ ऑल सॉरी थोड़ो मोड़ो छु, मने राजकोटना ट्राफिक ना अंदाज न. त्रीजी वार आवु छु अहींया. पहला माटीनो माणस वखते, पछी क्रोमोसोम एक्स वाय, अने आ थर्ड टाइम. तो आ वखते भरत भाई मने के आ वखते तो सरखू बोलजो. तो मैं एवं नक्की कर्युं छे के ज्यां सुधी हूँ व्यवस्थित न बोलूँ त्यां सुधी ए लोको मने बोलाव्या करशे. અજવાળાના આફ્ટર શોટ્સ વિશે વાત કરી છે. મારું 14મું પુસ્તક છે. મેં કેમ આ પુસ્તક પસંદ કર્યું? તો બેઝિકલી આ પુસ્તકમાં વિવિધ વિષયો ઉપર ઘણા બધા લેખો છે, ઘણી બધી વાર્તાઓ છે, સત્ય ઘટનાઓ છે, અને એમાંની કેટલીક મને તમારી સાથે શેર કરી દીધી. તો મારે કોઈ એક વિષય પર મર્યાદિત નહોતું રહેવું. મેં કદાચ અહમ બ્રહ્માસ્મી પણ સિલેક્ટ કર્યો હોત, પણ પછી કોઈ એક વિષય પર આપણે કન્ફાઇન્ડ થઈ ગયા હોત. સો આજે મારે પાંચ અલગ અલગ વિષયો પર અલગ અલગ વાર્તાઓ તમને કહેવી છે, સત્ય ઘટનાઓ કહેવી છે. એ પાંચ વિષય છે લાઈફ, લવ, લોસ, લર્નિંગ્સ અને પીસ. પહેલા લાઈફ પર વાત શરૂ કરીએ તો આ ત્યારની વાત છે જ્યારે કોવિડ એના પીક પર હતો. એ દિવસે મારી કાર મેં સર્વિસમાં આપી હતી, સો મારે હોસ્પિટલ સુધી જવા માટે એક રિક્ષામાં જવું પડે. એમાં તો મેં એક રિક્ષા લીધી અને જે રિક્ષા ડ્રાઈવર હતો એ થોડા રિક્ષા આગળ ચાલી એટલે રિયર વ્યૂ મિરરમાં જોઈને એણે મારી સાથે વાતો શરૂ કરી. મને કે કોવિડના કેસીસ જોરદાર વધી રહ્યા છે નહીં, એટલે હું બહુ વાત કરવાના મૂડમાં નહોતો. એટલે મેં કીધું હા. આઈ વોઝ વેરી ઇન્ડિફરન્ટ, મેં બહુ રસ ન બતાવ્યો એની વાતમાં, પણ મારી ઉપેક્ષા અને ઇન્ડિફરન્સની અવગણના કરીને એણે કહ્યું કે મારી મમ્મીને પણ બહુ ગંભીર કોવિડ થઈ ગયેલો. એટલે મેં પૂછ્યું, ઓ અચ્છા, મેં કીધું હવે કેમ છે એમને? તો કે હવે તો સારું છે, મેં સાજી કરી નાખીને. એટલે આ સાંભળીને મારી અંદર રહેલો ડોક્ટર ગિન્નાયો. મેં કીધું તમે એની સારવાર કરી? એટલે એણે કહ્યું કે ના, સારવાર મેં નથી કરી, સારવાર તો ડોક્ટર્સે જ કરી છે, પણ સાજી મેં કરી. એટલે મને વાત ગળે ન ઉતરી. મેં કીધું કઈ રીતે? એટલે એણે કહ્યું કે એક જૂઠાણાથી. પછી એને વાત કરી કે સાહેબ, મારી બાને બહુ ગંભીર કોવિડ થઈ ગયેલો, એની હાલત ખૂબ ખરાબ હતી. જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે શી વોઝ નોટ વેલ, કે શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી, ને ડૉક્ટરે એવું કીધું કે 70-80% ફેફસા ડેમેજ થઈ ગયા છે. જે દિવસે દાખલ કરી જ દિવસે મને ડૉક્ટરે કહી દીધું કે આમાં બહુ આશા રાખવા જેવી નથી, કદાચ ન પણ બચે, હાલત અત્યંત નાજુક છે. એટલે કે મેં ડોક્ટર સાહેબને એક જ વિનંતી કરી કે તમે આ ગંભીરતાની જાણ મારી મમ્મીને ના કરતા, તમે તમારી સારવાર કરો, બાકી બધું મારા પર છોડી દો. પહેલે દિવસે જ્યારે મેં મારી બા સાથે વિડીયો કોલ પર વાત કરી ત્યારે એ ખૂબ નિરાશ હતી. એવું લાગતું હતું કે જાણે લડત શરૂ થતા પહેલા જ એને હાર સ્વીકારી લીધી છે, અને ચહેરા ઉપર ઓક્સિજન માસ્ક હતું એટલે શું બોલતી હતી મને સ્પષ્ટ સંભળાતું નહોતું. પણ રડતા રડતા એને કહેલું એક વાક્ય મને સંભળાયું કે મને એવું લાગે છે કે હવે હું નહીં બચું. એટલે આ સાંભળીને રિફ્લેક્સલી મારા મોઢામાંથી એક જૂઠાણું નીકળી ગયું કે તને ભલે એવું લાગતું હોય, પણ ડોક્ટરે મને એવું કીધું છે કે બે દિવસમાં તને રજા આપવાના છે. અને આ વાત સાંભળીને એની આંખોમાં ચમક આવી, એના રિએક્શન્સ ચેન્જ થયા, અને ધીમે ધીમે એનો રોગ પ્રત્યેનો અભિગમ બદલાયો. એણે કહ્યું કે મને એવું લાગ્યું કે મારી બાએ જીવતા રહેવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા. બીજે દિવસે જ્યારે રાઉન્ડ પતાવીને ડોક્ટર સાહેબ મને મળ્યા ત્યારે એમણે કહ્યું કે પરિસ્થિતિમાં કંઈ સુધાર નથી. પણ એ દિવસે જ્યારે મારી બા સાથે વાત થઈ ત્યારે મેં મારું જૂઠાણું આગળ ચલાવ્યું.
મેં કીધું કે સાહેબ આજે મને મળ્યા હતા ને સાહેબ એવું કીધું કે કાલ કરતા પરિસ્થિતિમાં ઘણો સુધારો છે, તું સાજી થઈ રહી છે. બીજે દિવસે આ જૂઠાણું આગળ ચાલ્યું. ડોક્ટરે એવું કહ્યું કે થોડો સુધાર લાગે છે. અને ત્યારે મેં એવું કહ્યું કે એકાદ દિવસમાં તે લોકો તને રજા આપશે. થર્ડ ડે ના ડોક્ટર્સે કહ્યું કે સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ છે. અને ત્યારે મેં મમ્મીને કહ્યું કે આજે તને રજા આપશે. આજકાલ કરતા કરતા મેં 5 દિવસ આ જૂઠાણું ચલાવ્યું, આઈસીયુમાંથી વોર્ડમાં, ને પછી હકીકતમાં મારી મમ્મીની તબિયત સુધરતી ગઈ અને હવે એ મારા ઘરે છે. બહુ વિચિત્ર અનુભવ હતો આ રિક્ષાવાળાની વાત સાંભળીને. એક ડોક્ટર તરીકે મેં મારી જાતને બહુ સમજાવી કે આવા બિનવૈજ્ઞાનિક અનુભવોનું પૃથ્થકરણ ન હોય, એનું એનાલિસિસ ન કરવાનું હોય. પણ મને સિગમન્ડ ફ્રોઇડની એક વાત યાદ આવી કે સિગમન્ડ ફ્રોઇડે એવું કહ્યું કે ફોર અ લેમેન ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ ઓલ ધ પેથોલોજીકલ ડિસઓર્ડર્સ ઓફ માઇન્ડ એન્ડ બોડી કેન બી ટ્રીટેડ, કેન બી એલિમિનેટેડ બાય મિયર વર્ડ્સ. એને એવું લાગશે કે એ કોઈ જાદુ જોઈ રહ્યો છે, પણ આ શબ્દોનો જાદુ જ છે. અને ત્યારે મને ખબર પડી કે આ આખી વાર્તામાં લેમેન તો હું હતો, હી વોઝ ધ સ્પેશિયલિસ્ટ. તો એને મને એ વાત રિયલાઇઝ કરાવી જે સિગમન્ડ ફ્રોઇડે વર્ષો પહેલા કીધી હતી કે દરેક ફિઝિકલ અને મેન્ટલ ઇલનેસની પેરેલલ સારવાર શબ્દોથી થતી હોય છે. અને એ શબ્દોમાં એવો જાદુ છે કે એ માણસને બેઠા કરી શકે છે. એ જાદુ આપણા દરેકની પાસે છે. બેઝિકલી દરેક પેશન્ટની અંદર એક સેલ્ફ હિલિંગ પાવર રહેલો હોય છે. અને એક ડોક્ટર તરીકે કે એક સ્વજન તરીકે આપણું કામ એ સેલ્ફ હિલિંગ પાવરને સ્ટિમ્યુલેટ કરવાનું છે. બેઝિકલી દર્દીના સાજા થવાની સ્પીડ, શક્યતા, એ બધું એ રોગ પ્રત્યેના અભિગમ પર આધારિત હોય છે. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન હાઉ યુ રિએક્ટ ટુ યોર ડિઝીઝીસ. તો આ સફેદ જૂઠાણું છે, વ્હાઇટ લાઈ, જે કોઈકના ચહેરા પર સ્મિત લાવી શકે છે, કોઈકને સાજા કરી શકે છે, કોઈકનો દિવસ સુધારી શકે છે, કોઈની માંદગી મટાડી શકે છે. તો આ જે શબ્દોનો જાદુ છે, ધ મેજિક ઓફ વર્ડ્સ, મને એવું લાગે છે કે આપણા બધા પાસે છે. અને ત્યારે મને રિયલાઇઝ થયું કે બે સારા શબ્દોની અસર કોઈ દર્દી પર કેટલી બધી હોઈ શકે, કેટલી બધી પડી શકે. કે કમ ઓન, યુ આર ઇમ્પ્રુવિંગ, કાલ કરતા તો મને ઘણો સુધારો લાગે છે, તમે બીમાર નથી લાગતા, એટલીસ્ટ મને તો નથી લાગતા. રિપોર્ટ ભલે ગમે તે કે તમારા ચહેરા પર ફ્રેશનેસ દેખાય છે, વજન થોડું વધ્યું લાગે છે. સો ધીઝ આર ઓલ ધ વર્ડ્સ કે જે આપણે આપણા બીમાર સ્વજનને કહેવા જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી શું થાય છે, મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ જે અમે ડોક્ટર તરીકે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ કે ખબર કાઢવા આવનાર લોકો જ સૌથી વધારે માંદા કરીને જતા હોય છે. એમના નુસખાથી, એમના બીજી બધી વાતોથી કોમ્પ્લિકેશન એ લોકો જ કહી દે. તો આવનારા મૃત્યુનો ભય, અસલામતી, કે પછી લોકોના અભિપ્રાયોની પરવા કર્યા વગર જે દર્દીઓ પોતાના અભિગમ દ્વારા સાજા થવાની હિંમત દર્શાવે છે, નિયતિ ભાગ્ય જ એમને નિરાશ કરે છે. આના જ કન્ટિન્યુએશનમાં મારે તમને બીજી સ્ટોરી કહેવી છે, જે કદાચ મેં જ્યારે ભાસ્કર મારી કોલમ શિફ્ટ થઈ હતી થર્ડ પેજ પરથી સેકન્ડ પેજ પર, ત્યારે This was the first article. એનું શીર્ષક એવું છે, પુસ્તકમાં પણ છે, કે જાત વિશેની માન્યતા તમને મારી કે ઉગારી શકે છે. તો 1986 ના એપ્રિલ મહિનાની વાત છે. એક વ્યક્તિએ ટ્રાયથલોન રેસમાં ભાગ લીધો. ટ્રાયથલોન એટલે એક એવી રેસ કે જેમાં 3 અલગ અલગ શારીરિક પ્રવૃત્તિઓ સંકળાયેલી હોય, રનિંગ, સાયકલિંગ, સ્વિમિંગ.
તો એ વ્યક્તિ જ્યારે એ ટ્રાયથલોન રેસના સાયકલિંગ તબક્કામાં હતી ત્યારે એમની સાયકલનો એક્સિડન્ટ થયો. એક એસયુવી કાર સાથે રેસ દરમિયાન તેઓ જોરથી અથડાયા અને સાયકલ હવામાં ફંગોળાઈ. એ એક્સિડન્ટને તેઓ પોતાના પુસ્તકમાં એસયુવીના પૈડા નીચે કચરાઈ જવાનો પ્રિવિલેજ તરીકે વર્ણવે છે. તો આપણને એમ થાય કે જે દુર્ઘટના આપણા માટે યાતના હોઈ શકે, પીડાનું કારણ હોઈ શકે, એ કોઈ માટે લાહવો કઈ રીતે હોઈ શકે? તો એક્સિડન્ટ પછી તેઓ હાથ પગ હલાવી શકે એવી હાલતમાં નહોતા. એમના 6 મણકામાં ફ્રેક્ચર થયેલું. જ્યારે એમની આંખ ખુલી ત્યારે હી વોઝ કમ્પ્લીટલી પેરાલાઇઝ્ડ. શૂન્ય પડી ગયેલા શરીરમાં ઈશ્વરે ખાલી એટલી કૃપા રાખેલી કે હવાની મુક્ત જ રીતે અવર જવર થઈ શકે, બાકી બધું જ લગભગ ખાલી ખમ હતું. પણ એ વ્યક્તિએ હાથ પગમાં ચડેલી ખાલીને ખાલીપામાં કન્વર્ટ ન થવા દીધી. હી વોઝ એડવાઇઝ્ડ મલ્ટિપલ સર્જરીઝ. એમનો સ્પાઇનલ કોર્ડ એટલી ખરાબ રીતે ડેમેજ થયેલો કે ડોક્ટર્સે કહી દીધું કે પેઇન રિલીવ કરવા માટે આપણે ઓપરેશન કરી રહ્યા છીએ, પણ તમે ચાલી શકશો એવી શક્યતા નથી લાગી રહી. એમણે 3 અલગ અલગ ડોક્ટર્સનો અભિપ્રાય લીધો અને બધા એવું જ કહ્યું કે સર્જરી કરવી પડશે. આ બહુ પૂરી સભાનતાથી હું કહી રહ્યો છું કે તેમણે સર્જરી ન કરવાનો નિર્ણય લીધો. અને તેમણે એવું નક્કી કર્યું કે હું મારી જાતને હીલ કરીશ. આ બધું ડોક્યુમેન્ટેડ છે. એ પછી એમણે થોડીક સ્પિરિચ્યુઅલ એક્સરસાઇઝીસ અને ફિઝિયોથેરાપીની મદદથી, પોતાના થોડા ડોક્ટર મિત્રોની મદદથી પોતાની જાતને બેઠી કરી, પોતાના સ્પાઇનને બેઠો કર્યો અને 11 અઠવાડિયા પછી તેઓ વોકરની મદદથી ધીમે ધીમે ચાલતા થયા. બીજા 2 અઠવાડિયા પછી હી વોઝ બેક ટુ નોર્મલ લાઈફ. અને એ માણસ પોતે ન્યુરોસાયન્ટિસ્ટ છે અને આ ઘટના બાદ તેમણે 2 પુસ્તકો લખ્યા, એક યુ આર ધ પ્લેસિબો અને બીજું બીંગ સુપર નેચરલ. અને આજે પણ આ વ્યક્તિ સેલ્ફ હિલિંગની વાત કરે છે અને એમનું નામ છે ડોક્ટર જો ડિસ્પેન્સા. એમણે, તમે યુ આર ધ પ્લેસિબો પુસ્તક વાંચશો તો એમણે બહુ સુંદર ફિલોસોફી વ્યક્ત કરી છે કે આપણા દરેકની અંદર એક અદૃશ્ય ઇન્ટેલિજન્સ રહેલી છે જે જીવદાયી છે, જે આપણને જીવન આપે છે. સૌથી મોટી ચેલેન્જ, સૌથી મોટો પડકાર એ ઇન્ટેલિજન્સ પર વિશ્વાસ રાખવાનો છે, એના પર ભરોસો રાખવાનો છે. સો જે પોતાની અંદર રહેલા આ સેલ્ફ હિલિંગ પાવરને સ્ટિમ્યુલેટ કરી શકે છે એ સેલ્ફ હિલિંગ કરી શકે છે. સો જે વાત અહમ બ્રહ્માસ્મીની સેન્ટ્રલ થીમ છે, કોસ્મિક કોન્શિયસનેસ, એની વાત ડોક્ટર જો ડિસ્પેન્સા કરી રહ્યા છે. તો એમણે ફક્ત થિયરી નથી આપી, એમણે પોતાની જાતને કઈ રીતે એમણે સાજા કર્યા એની આખી વાત એમણે પોતાના પુસ્તકોમાં લખેલી છે. અને હવે એ દુનિયાભરના લોકોને આ બાબતે દીક્ષિત કરી રહ્યા છે. આ જ વિષયને લગતી ત્રીજી સ્ટોરી. એમનું નામ અનિતા છે, આખું નામ પછી કહીશ. 2002માં એમને લિમ્ફોમા નામનું કેન્સર ડિટેક્ટ થયું, બ્લડ કેન્સર. અને ધીમે 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 એ કેન્સર પ્રોગ્રેસ થતું ગયું અને 2006માં એમની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ કે એમને આઈસીયુમાં એડમિટ કરવા પડ્યા અને લગભગ 24 કલાક સુધી તેઓ કોમામાં રહ્યા. ડોક્ટર્સે કહી દીધેલું કે ગમે ત્યારે તેઓ મૃત્યુ પામી શકે છે. સ્વજનોને અંતિમ દર્શન માટે બોલાવી લીધેલા, પણ કંઈક ચમત્કાર થયો અને તેઓ પાછા આવ્યા. કોમા દરમિયાન તેમને કંઈક રિયલાઇઝેશન્સ થયા અને રિયલાઇઝેશન્સે એમની જિંદગી બદલી નાખી. એ પછીના 4 અઠવાડિયામાં
એમનું ટ્યુમર 70% જેટલું શ્રિંક થયું અને એ પછીના 4 મહિનામાં એમને કેન્સર મુક્ત જાહેર કરવામાં આવ્યા. આ લેડી એટલે અનિતા મુરજાની અને એમનું પુસ્તક ડાઈંગ ટુ બી મી, જે 2012માં પબ્લિશ થયેલું અને પબ્લિશ થયાના 2 જ અઠવાડિયામાં ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટસેલરના લિસ્ટમાં હતું. એન્ડ આઈ સ્ટ્રોંગલી રિકમેન્ડ કે આપણે બધા એ પુસ્તક વાંચવું જોઈએ. ડાઈંગ ટુ બી મી, એમણે કેન્સર થવાનું કારણ અને એ કેન્સરમાંથી શું કામ પાછા આવ્યા એ બંને વાત. એમણે એવું લખ્યું કે એ 24 કલાકના પીરિયડ દરમિયાન મને ઘણી બધી પ્રતીતિઓ થઈ. નાવ આ બધી હું એવી વાત કરી રહ્યો છું જે મારા જ ફિલ્ડની અગેન્સ્ટમાં છે. બીંગ અ મેડિકલ પર્સન જે આઉટ એન્ડ આઉટ મેડિકલ સાયન્સ ભણ્યો છે, એ દરેકને આ સ્ટોરી બાહ્યાત લાગશે. પણ જ્યારે મેં આ સ્ટોરી લખી હતી ત્યારે પણ મેં લખ્યું હતું કે હું ડોક્ટર્સ માટેની દર્દીઓ માટે લખી રહ્યો છું. સો દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન નોલેજ એન્ડ વિઝડમ. જ્ઞાન આપણને બરડ કઠણ બનાવે છે, પ્રજ્ઞા ફ્લેક્સિબલ બનાવે છે. તો જો કોઈ એક વિજ્ઞાનની બહારનું તમે વિચારી જ ન શકો તો એનો મતલબ એમ કે આ અંધારું કાયમી રહેશે. કોમા દરમિયાન એમને કેટલાક અનુભવો થયા અને એ વાત એમણે પુસ્તકમાં લખી છે. લગભગ આપણે એને નિયર ડેથ એક્સપિરિયન્સીસ કહેતા હોઈએ છીએ. એમણે કહ્યું કે બાળપણથી મને કેન્સરનો બહુ ડર લાગતો, કારણ કે મેં મારા ઘણા બધા સ્વજનોને કેન્સરને કારણે ગુમાવેલા. તો મને કાયમ એવો ડર હતો કે હું મને કેન્સર નહીં થાય ને, મને કેન્સર નહીં થાય ને. અલ્ટિમેટલી જુઓ, મેં એ જ એટ્રેક્ટ કર્યું જેને મને ડર. એમણે એવું લખ્યું છે કે હું ક્યારેય મારી જાતને પ્રેમ કરી જ ન શકી. મેં ખૂબ બધું મારી અંદર દાટીને રાખ્યું હતું, ખૂબ બધી લાગણીઓ મેં અવ્યક્ત રાખી હતી અને મને એવું લાગ્યું કે આને કારણે જ મને કેન્સર થયું છે. સો જ્યારે મને એવું રિયલાઇઝ થયું કે મને આના કારણે કેન્સર થયું છે, મને એવું લાગ્યું કે આઈ કેન હીલ માય સેલ્ફ. અને મેં નક્કી કર્યું કે હું પાછી આવીશ અને મારું કેન્સર હું ટ્રીટ કરીશ. એમની વાર્તા, એમનું ડોક્યુમેન્ટેશન, એમની આત્મકથા આપણને એ વિચારવા માટે મજબૂર કરી દે છે જે વાત સાયકોએનાલિસ્ટ, અલ્ટરનેટિવ સાયન્સ અને કેટલી બધી અલગ અલગ થિયરીઝ કહે છે કે સપ્રેશન લીડ્સ ટુ ડિઝીઝ. આપણી અંદર દમન કરેલી લાગણીઓ ક્યાંય જતી નથી, એ કોઈ અલગ સ્વરૂપમાં, ભયંકર સ્વરૂપમાં પછીથી બહાર આવે છે. જે ફ્રોઇડે કીધેલું કે અનએક્સપ્રેસ્ડ ઇમોશન્સ વિલ નેવર ડાય, દે આર બરીડ અલાઈવ ઇનસાઇડ અસ એન્ડ દે કમ અગેન લેટર ઇન અગલીયર વેઝ. તો જે કંઈ સપ્રેસ કરવામાં આવે છે, ચાઇલ્ડહુડ ટ્રોમા, ઇમોશન્સ, જે પણ કંઈ જે વ્યક્ત નથી થતું, એ કાં શારીરિક કાં માનસિક બીમારીના રૂપમાં બહાર આવે છે. અમે ડોક્ટર્સ કેન્સરના જે કોઝિસ હોય, કેન્સરના જે કારણો હોય, એમાં સૌથી પહેલું કારણ હોય છે ઇડિયોપેથિક. ઇડિયોપેથિક એટલે રીઝન નોટ નો અથવા ઓફ સ્પોન્ટેનિયસ ઓરિજિન. તો એવું બિલકુલ શક્ય છે કે અમે જેને ઇડિયોપેથિક કહીએ છીએ, જેને જેને જિંદગીમાં કોઈ દિવસ સિગરેટ નથી પીધી, તમાકુ નથી ખાધું, જેને ક્યારે રેડિયેશનનો એક્સપોઝર નથી થયું, જેને ફેમિલી હિસ્ટ્રી નથી, એ વ્યક્તિને કેન્સર શું કામ થવું જોઈએ, કઈ રીતે મ્યુટેશન થાય છે, વી નેવર નો. પણ અનિતા મુરજાનીની આ વાત અને આના જેવી કેટલી બધી વાતો આપણા માટે એક એવી શક્યતા ખોલે છે કે યસ, અવર થિંકિંગ, અવર થોટ્સ એન્ડ ઇમોશન્સ લીડ ટુ ડિઝીઝ. અને જો એના કારણે રોગ થતો હોય તો એ કરેક્ટ કરવાથી રોગ મટી પણ શકે છે. સો જે ક્ષણે આપણે વિચાર બદલીએ છીએ, આપણી અંદરનું વાતાવરણ બદલાય છે. એ વાત તો હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે આપણી અંદર રહેલો દરેક કોષ આપણા ઇમોશનને, આપણા મૂડને, આપણા વિચારોને રિએક્ટ કરે છે. સો અવર બોડી ફોલોઝ અવર માઇન્ડ. મગજ એટલે જ ઉપરના ભાગમાં રહેલું છે કારણ કે એ આપણા બોડીને ફોલો કરે છે. સો આઈ થિંક ધીસ વર ધ સ્ટોરીઝ જે એક શક્યતા લઈને આવે છે.
અને માટે જ ઓલ ધ હોમિયોપેથીનું આખું વિજ્ઞાન આના પર ટકેલું છે કે તમારી અંદર શું સપ્રેસ થયેલું છે. સિગમન્ડ ફ્રોઇડ જ્યારે સાયકોનાલિસિસ કરતા ત્યારે એમનું એક સિમ્પલ સીધી સાદી શરત હતી, એક જ શરત હતી કે તમારા મનમાં જે કંઈ વિચાર આવે એ તમારે કહી દેવાના, ભલે ગમે એટલો શરમજનક, એમ્બેરેસિંગ, ગંદો, બેહુદો વિચાર હોય તમારે મને કહી દેવાનો. સો દેટ ઇઝ ધ બેઝિસ ઓફ એની સાયકોથેરાપી, એની ટ્રીટમેન્ટ, કે જ્યારે આપણે આપણી જાતને એક્સપ્રેસ કરીએ છીએ ત્યારે ઘણું બધું બહાર આવે છે. આપણું શરીર કશાયના સંગ્રહ માટે બનેલું જ નથી. જે લોકો સમયસર કશાકનો ત્યાગ નથી કરી શકતા એ લોકો કેટલા પીડાય છે એમને પૂછજો. સો વી નીડ રેગ્યુલર ઇવેક્યુએશન ઓફ સ્ટૂલ, યુરિન, સ્વેટ, સિક્રીશન્સ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ઇમોશન્સ. હું એને ઇમોશનલ એક્સક્રીશન કહું છું. સો લાંબા સમય સુધી કોઈ પણ એક લાગણી અવ્યક્ત થઈને આપણી અંદર પડી હોય, કોઈ પણ આઘાત જે યોગ્ય રીતે વ્યક્ત ન થઈ ગયો હોય, એવું બિલકુલ શક્ય છે કે આગળ જઈને એ કોઈ બીમારી નોતરી શકે છે. આ જે કંઈ સ્ટોરીઝ હતી, આ બધી સેલ્ફ હિલિંગ ઓર વર્ડ્સ ઓફ, આઈ મીન પાવર ઓફ વર્ડ્સ, પાવર ઓફ થિંકિંગ, પાવર ઓફ એક્સપ્રેશન એની સાથે સંકળાયેલી હતી. પણ જ્યારે પણ અમે ઘણા બધા, અમે પોતે અનુભવ્યું છે કે એક જ દવા હોય, એક સરખો ડોઝ હોય, અને તેમ છતાં બે દર્દીઓમાં એની અસર તદ્દન અલગ અલગ આવે. સો અહીંયા હાઉ પેશન્ટ્સ રિએક્ટ ટુ ધેર ડિઝીઝીસ એ સૌથી મહત્વની વાત છે. એ લોકોનો અભિગમ કેવો છે, અને એવું જ પ્રોસીજરમાં થતું છે. સેમ પ્રોસીજર, ડિફરન્ટ રિઝલ્ટ્સ. જો પ્રોસીજર સેમ છે, ડ્રગ સેમ છે, ડોક્ટર સેમ છે, તો વેરિયેબલ એક જ છે, પેશન્ટ. તો અમે અમે જેને તાસીર કહીએ છીએ, આ તાસીર શું છે? સો મેની થિંગ્સ જે હજી લાઇટમાં નથી આવી, એવું ઘણું બધું હજી ગ્રે શેડમાં છે કે જે આપણે નથી જાણતા, અને આવી છૂટક છૂટક વાર્તાઓ આપણને એની ચમત્કૃતિ આપે છે કે આવું પણ શક્ય છે. સો ધીસ વેર ધ સ્ટોરીઝ ઓન લાઈફ, લવ. તો જર્મન ઓથર શોપેનહાવરે પોતાના એક પુસ્તકમાં બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો હતો, હેજ હોગ ડાયલેમા. હેજ હોગ એટલે શેળા, જેને આપણે શેઢાળી કહીએ, જેને કાંટા હોય. તો એમણે એક અદભુત ઘટના માર્ક કરી કે ઠંડીની ઋતુમાં આ જે શેળા હોય એ લોકો ઠંડી સહન ન કરી શકે, એટલે ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેઓ એકબીજાની નજીક આવે, એકબીજાને વળગેલા રહીને તેઓ ઠંડી સામે રક્ષણ મેળવે. પણ આ શેળાએ એવું નોટિસ કર્યું કે એકબીજાથી એ લોકો છૂટા પડે ત્યારે એકબીજાના કાંટા એકબીજાને લોહીલુહાણ કરી નાખે. જો અળગારે તો ઠંડી મારી નાખે, અને જો નજીક આવી જાય તો એકબીજાના કાંટા વાગવા માંડે. તો આનું શું સોલ્યુશન? તો આનો એક વચ્ચેનો રસ્તો શેળાએ અપનાવ્યો કે એ લોકો એકબીજા વચ્ચે એટલું ડિસ્ટન્સ રાખતા કે ઠંડી પણ ન લાગે અને કાંટા પણ ન વાગે. હેજ હોગ ડાયલેમા હ્યુમન રિલેશન્સને પણ એટલો જ લાગુ પડે છે. બહુ દૂર રહીએ તો એકલતાની ઠંડી મારી નાખે, અને વધારે પડતા નજીક જઈએ તો લગાવ ઇજાગ્રસ્ત કરી નાખે. તો આ લગાવના ઘાવ બહુ ઊંડા હોય છે. હુમલો એ જ, આક્રમણ એ જ કરી શકે જે આત્મીય હોય. દૂર રહેલી વ્યક્તિઓ ઈજા નથી પહોંચાડી શકતી. પણ મજાની વાત એ છે કે હાર્ટ બ્રેક કરાવવા માટે પણ થોડો સમય કોઈને હૃદય સોંપવું પડે છે. લગાવ અને લાગણીના ઇન્વેસ્ટમેન્ટ વગર કોઈ ફ્રીમાં હાર્ટ બ્રેક પણ નથી કરી આપતું. તો આનો શું રસ્તો હોઈ શકે?
સુરક્ષિત અંતરેથી ચાહવું એ પ્રેમ જગતની વિશિષ્ટ સિદ્ધિ છે. એના માટે હું કહીશ કે પ્રેમની છઠ્ઠી ભાષા, સિક્સ્થ લવ લેંગ્વેજ, લવની પાંચ ભાષા છે. તમે ગેરી ચેપમેનનું અદ્ભુત પુસ્તક છે ફાઇવ લવ લેંગ્વેજીસ તમે વાંચ્યું હોય તો, કે પાંચ અલગ અલગ રીતે પ્રેમની અભિવ્યક્તિ થઈ શકે. પહેલું છે વર્ડ્સ ઓફ એફર્મેશન, શબ્દો દ્વારા, ઓ આઈ લવ યુ સો મચ, વર્ડ્સ ઓફ એફર્મેશન. તમે કોઈને સારા શબ્દો કહો તો એ પ્રેમની અભિવ્યક્તિ થાય. બીજું સ્પર્શ, તમે જ્યારે બાળકના માથા પર હાથ ફેરવો, બીજા બધા સ્પર્શ પણ તમને ખબર છે, તો સ્પર્શ. થર્ડ સમય, તમે જ્યારે કોઈને સમય આપો છો, એમની સાથે સમય સ્પેન્ડ કરો છો, ત્યારે એ પ્રેમની અભિવ્યક્તિ છે, તમે કોઈને સમય આપી રહ્યા છો. ચોથું સોગાત, જ્યારે તમે કોઈને ગિફ્ટ આપો છો, તો જ્યારે તમે કોઈને ગિફ્ટ આપો છો એ પ્રેમની અભિવ્યક્તિ છે, ઇટ્સ અ લવ લેંગ્વેજ. એન્ડ લાસ્ટ ઇઝ સર્વિસ, પતિ પત્નીના પગ દબાવે તો એ સેવા છે, પત્ની પાણી કે ચા લઈને રસોડામાંથી આવે તો એ પ્રેમ છે, એ સેવા છે. તો જ્યારે પણ આપણે આપણા પ્રિયજનોની સેવા કરીએ છીએ, એ રીતે આપણે સેવા દ્વારા પ્રેમની અભિવ્યક્તિ કરીએ છીએ. સો મેઇનલી ધીઝ આર ધ ફાઇવ લવ લેંગ્વેજીસ. પણ આમાં એક સૌથી મહત્વની છઠ્ઠી લવ લેંગ્વેજ મિસિંગ છે, જેની વાત મારે કરવી છે. ટાગોરની એક નવલકથા છે ધ લાસ્ટ પોયમ, અને એ લાસ્ટ પોયમમાં જે એની નાયિકા હોય છે એ લગ્ન માટેની બહુ વિચિત્ર શરત મૂકે છે. એ નાયકને એવું કહે છે કે લગ્ન પછી આપણે લગ્ન તો કરી લઈએ, પણ લગ્ન પછી આપણે સાથે નહીં રહીએ. એટલે પેલો એકદમ શોક થઈ જશે કે સાથે નહીં રહીએ એટલે, તો કે આપણે બે અલગ અલગ ઘરમાં રહેશું. મારું ઘર અહીંયા છે, મારા ઘરની સામે એક મોટું તળાવ છે, અને તળાવની પેલે પાર તારું ઘર છે. આપણે ક્યારેક સવારે મોર્નિંગ વોકમાં સાથે થઈ જશું, બાકડા પર બેસીને વાતો કરશું, ક્યારેક હું તને ડિનર માટે બોલાવીશ, ક્યારેક તું મને ચા માટે ઇન્વાઇટ કરજે, પણ આપણે સાથે નહીં રહીએ. હવે આ એક રૂપક છે, મેટાફોર છે, પ્રેક્ટિકલી એ પોસિબલ નથી. પણ અહીંયા જે વાત થઈ છે એ છે સિક્સ્થ લવ લેંગ્વેજ, અને એ છે સ્પેસ. કોઈ પણ જે લોકો ટાઈપ કરતા છે એને ખબર છે કે જેમાં સ્પેસ બાર ના હોય તમે કઈ રીતે લખી શકો. સો મને એવું લાગે છે કે લખતી વખતે સૌથી મહત્વની કોઈ કી હોય તે સ્પેસ બાર છે. કોઈ પિક્ચર છે એમાં, ઇનફેક્ટ આઈ થિંક જાપાનીઝ લિટરેચરમાં એક બહુ સરસ શબ્દ છે સ્પેસ માટે, મા. એ લોકો જેટલું મહત્વ આર્ટને આપે છે એટલું જ મહત્વ એ આર્ટની ફરતે રહેલા અવકાશને, સ્પેસને આપે છે. તમારા પિક્ચરમાં, તમારા પેઇન્ટિંગમાં સ્પેસ જેટલી વધારે એટલું વધારે બ્યુટિફુલ. સો સ્પેસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. મને મોડું એટલે જ થયું કે 3 કે 4 કિલોમીટરનું અંતર કાપતા 30 મિનિટ થયા, બીકોઝ ધેર વોઝ નો સ્પેસ. સો ટ્રાફિક જ્યાં હોય છે, તમે અડી અડીને ચાલતા હો તો તમે આગળ દૂર સુધી ન જઈ શકો. તમે હાઈવે પર એટલે ગતિ કરી શકો છો કારણ કે તમારી આજુબાજુ સ્પેસ છે. તો પ્રોગ્રેસ માટે, પ્રગતિ માટે સ્પેસ જરૂરી છે. અને મેં હમણાં જ મારી લાસ્ટ મેરેજ એનિવર્સરી વખતે મેં લખ્યું હતું કે લવ ઇઝ ઓલ અબાઉટ ગ્રોથ. ઇફ યુ આસ્ક મી કે લવને એક શબ્દમાં તમે ડિફાઈન કરો તો આઈ વુડ સે લવ ઇઝ ગ્રોથ. ઇન્ટેલેક્ચુઅલ ગ્રોથ, ઇમોશનલ ગ્રોથ, સ્પિરિચ્યુઅલ ગ્રોથ, ફાઇનાન્શિયલ ગ્રોથ, પ્રોફેશનલ ગ્રોથ. કારણ કે વી આર હાર્ડવાયર્ડ ફોર ગ્રોથ. આપણી ડિઝાઇન જ ગ્રોથ માટે છે, વિકસવા માટે. અને પ્રેમમાં રહેલી જે બે વ્યક્તિઓ વિકસી નથી શકતી એ છૂટી પડી જાય છે, નોટ ફિઝિકલી, ઇમોશનલી. કારણ કે પ્રેમ એક એવું રાસાયણિક રિએક્શન છે કે જેમાં પરિવર્તન બંને પદાર્થોમાં આવે છે. જો એ બંનેમાં ટ્રાન્સફોર્મેશન નથી આવતું તો એ પ્રેમ નથી. સો સ્પેસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. મને અત્યારે એવું લાગે છે કે મોટાભાગના રિલેશનશીપમાં જે સૌથી મહત્વની લવ લેંગ્વેજ જે મિસિંગ હોય તો એ સ્પેસ છે.
એક જ પિંજરામાં રાખેલા બે પંખીઓ વચ્ચે આસમાન જેટલું અંતર હોઈ શકે છે. તો જે મોકળાશ આપે છે એ નજીક આવતા જાય છે, જે બાંધી રાખે છે એ દૂર થતા જાય છે. ધ બેસ્ટ વે ટુ લૂઝ સમબડી બુદ્ધે એવું કહેલું કે યુ ઓનલી લૂઝ વોટ યુ ક્લિંગ ટુ. તો કોઈને ગુમાવી દેવાની શ્રેષ્ઠ રીત એમને પકડી રાખવાની છે. તો જેઓ ઉડતા પતંગિયાને પકડે છે તેઓ પ્રેમના સ્વભાવ વિશે નથી જાણતા. જેઓ પોતાની ખુલ્લી હથેળી પર બેસવા માટે પતંગિયાને મજબૂર કરે છે તેઓ પ્રેમનો સ્વભાવ જાણે છે. સો આટલું મોટું આકાશ પડતું મૂકીને રોજ સાંજે પંખી એના માળામાં એટલે પાછું ફરે છે, એ ડાળી પર પાછું એટલા માટે આવે છે કારણ કે એને ભરોસો છે કે કાલ સવારે ફરીથી એને ઉડવાની સ્વતંત્રતા મળશે. ડાળી એને બાંધી નહીં રાખે કે તારે નથી ઉડવાનું. સો યસ, આ એક અલગ વિષય છે વેલ્યુઝ ને બધું, પણ આઈ થિંક સ્પેસ ટુ ગ્રો, સ્પેસ ટુ બ્રીધ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડાયમેન્શન ઇન એની રિલેશનશિપ. સો ધીસ વોઝ અબાઉટ લવ. આ બધી જ વાર્તા કહું છું જે પુસ્તકમાં છે. થર્ડ ઇઝ લોસ, અમારી પ્રિય વાર્તા છે. ફ્રાન્સ કાફકા, તમે નામ સાંભળ્યું હશે, વિશ્વ સાહિત્યના ફલક પર પોતાનું સદાબહાર છાપ અને અસર છોડી જનારા એક લેખક એટલે ફ્રાન્સ કાફકા. આ વાત એ સમયની છે જ્યારે કાફકાની ઉંમર 39 વર્ષની હતી. જે પાર્કમાં કાફકા રોજ સવારે નિયમિત ચાલવા જતા એ પાર્કમાં એકવાર કાફકા એક નાની એવી બાળકીને રડતા જોઈ. એ બાકડા પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. એટલે કાફકાએ એને પૂછ્યું કે શું થયું બેટા? એટલે એને કીધું કે મારી ઢીંગલી ખોવાઈ ગઈ છે. એ મારી પ્રિય ઢીંગલી હતી. એટલે કાફકાએ તેને છાની રાખી, એને તે ઢીંગલી શોધી આપવાનું વચન આપ્યું કે હું તને તારી ઢીંગલી શોધી આપીશ, પ્રોમિસ. અને એ લોકો છૂટા પડ્યા. ખૂબ પ્રયત્ન છતાં પણ એ ઢીંગલી ન મળી. એટલે બાળકીને મનાવવા માટે, બાળકીને રાજી કરવા માટે કાફકા એક યુક્તિ વિચારી. બીજે દિવસે સવારે જ્યારે લોકો પાર્કમાં મળ્યા ત્યારે કાફકાએ એને એક ચિઠ્ઠી આપી અને એવું કહ્યું કે આ ચિઠ્ઠી તારી ઢીંગલીએ લખેલી છે. અને એ ચિઠ્ઠીમાં લખેલું હતું કે મારી ગેરહાજરીમાં ઉદાસ ન થતી, હું પણ તને મિસ કરું છું, હું વિશ્વ પ્રવાસે નીકળી છું અને મારા પ્રવાસ વિશેના અનુભવો હું તને પત્ર લખીને જાણ કરતી રહીશ, તારું ધ્યાન રાખજે. પોતાની પ્રિય ઢીંગલી તરફથી મળેલો પત્ર સાંભળીને બાળકી રાજી થઈ ગઈ અને પત્ર લઈને ઘરે ચાલી ગઈ. પછી જ્યારે પણ કાફકા પાર્કમાં આ બાળકીને મળતા ત્યારે એની પ્રિય ઢીંગલી વતી લખેલા પત્રો એને વાંચી સંભળાવતા અને પોતાની પ્રિય ઢીંગલીના પ્રવાસ અનુભવો વિશે જાણીને બાળકી રાજી થઈ જતી. આવું થોડા સમય સુધી ચાલ્યું. પછી એવું બન્યું કે કાફકાની તબિયત બગડવા માંડી. હી હેડ ટ્યુબરક્યુલોસિસ. તો પોતાની નાદુરસ્ત તબિયતને કારણે જ્યારે કાફકાને એવું લાગ્યું કે હવે આ મુલાકાતનો અંત આવશે ત્યારે તેમણે બજારમાંથી એક નવી ઢીંગલી ખરીદી અને બાળકીને આપી કે જો તારી ઢીંગલી પાછી આવી ગઈ. ઓબ્વિયસલી એ સાવ અલગ દેખાતી હતી. એટલે બાળકીએ તરત રિજેક્ટ કરી દીધી કે આ મારી ઢીંગલી નથી. એની યુક્તિ પણ કાફકાએ વિચારી રાખેલી. એ નવી ઢીંગલીના હાથમાં એક પત્ર હતો જેમાં લખેલું હતું કે દુનિયાભરની રખડપટ્ટી કરીને મારો દેખાવ સાવ બદલાઈ ગયો છે, તો પ્લીઝ મને ઓળખી જજે, મારા પ્રેમનો અસ્વીકાર ન કરતી પ્લીઝ. થોડા હેઝિટેશન સાથે, થોડા ખચકાટ સાથે એ પત્ર લઈને, એ ઢીંગલી લઈને બાળકી પોતાના ઘરે ચાલી ગઈ. બે દિવસ સુધી એ બાળકીએ ઢીંગલીને શંકા ભરી નજરે જોયા કર્યું કે આ નવી, આ મારી નથી. પણ ધીમે 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 એની સાથે ટેવાતી ગઈ, એની સાથે રહેતી ગઈ અને ધીમે ધીમે એ
નવી ઢીંગલીના પ્રેમમાં પડી ગઈ. ધીમે ધીમે એને સ્વીકારી લીધું કે ના, આ એ જ છે, ભલે અલગ દેખાય છે, આનું સ્વરૂપ બદલાયું છે, પણ આ એ જ છે. આ ઘટના બન્યાના એક વર્ષ પછી ફ્રાન્સ કાફકાનું ટ્યુબરક્યુલોસિસને કારણે મૃત્યુ થયું. જ્યારે આ બાળકી એડલ્ટ થઈ ગઈ ત્યારે એકવાર એને આ ઢીંગલીની અંદર સંતાડેલી એક બીજી ચબરખી મળી, જેની અંદર લખેલું હતું કે તું જેને જેને પ્રેમ કરે છે એ દરેકને ત્યારે તારે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો ગુમાવવો જ પડશે. પણ એક વાત યાદ રાખજે કે એ ગુમાવી દીધેલો પ્રેમ અન્ય કોઈ સ્વરૂપમાં તને જરૂર પાછો મળશે. આ હકીકતમાં બનેલી ઘટના છે કે કાફકાના નામે કોઈ લેખકે લખેલી વાર્તા મને નથી ખબર, પણ આ એક હિલિંગ સ્ટોરી છે એટલી મને ખબર છે. આ વાર્તા ખૂબ બધી રાહત અને નિરાંત આપે છે. અને જે લોકોએ આ મેં જ્યારે આ આ લેખ મેં ત્યારે લખેલો જ્યારે મારા બનેવી મારી કઝિન સિસ્ટરના હસબન્ડ મારી હોસ્પિટલમાં કોવિડને કારણે મૃત્યુ પામ્યા હતા, અને મેં એના માટે આ લેખ લખ્યો હતો. જે લોકોએ કોવિડ કે અન્ય કોઈ ગંભીર બીમારીના કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ આની સાથે રિલેટ કરી શકશે. અને સ્વર્ગસ્થ થયેલા પ્રિયજનો ચૂકા, ડિવોર્સ, બ્રેકઅપ કે સેપરેશનને કારણમાંથી જેઓ રિકવર થઈ રહ્યા છે તેઓ પણ આ વાત બરાબર સમજી શકશે. સી, કેટલીક ખોટ તળિયા વગરના પ્યાલા જેવી હોય છે, ક્યારેય ભરી ન શકાય. ગમતી વ્યક્તિની ઓચિંતી વિદાય એ આપણા અંતકરણ પર થયેલો આતંકી હુમલો છે, એમાંથી રિકવર થવું બહુ જ અઘરું છે. પણ કાફકાની આ વાર્તા એક નવો જ દ્રષ્ટિકોણ લઈને આવે છે કે ગુમાવી દીધેલા સ્વજનો પ્રિયજનો પાછા નથી આવતા, પણ એમનો આપણા માટેનો પ્રેમ કોઈ અલગ સ્વરૂપમાં જરૂર પાછો આવે છે. આપણે સ્વરૂપમાં અટકેલા રહીએ છીએ એટલે પ્રેમ નામના તત્વને ગુમાવી દઈએ છીએ. સો આપણે એ લોસ પર, એ ખોટ પર, એ વિરહમાં એટલું બધું ફોકસ કરીએ છીએ કે આપણા જીવનમાં નવી પ્રવેશેલી ઢીંગલીને ઓળખી જ નથી શકતા. અને એકચ્યુઅલી જો આપણે આ વાર્તાને બિલીવ કરીએ તો ધીમે ધીમે પેલી બાળકીને જેમ આપણને પણ આપણા જીવનમાં પ્રવેશેલી નવી ઢીંગલી સાથે પ્રેમ થઈ જશે. કારણ કે અલ્ટિમેટલી જે કંઈ જથ્થો આપણા માટે પ્રેમનો અલોટ કરેલો છે જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી કોઈ ને કોઈ સ્વરૂપમાં આપણી પાસે આવતો જ રહેવાનો છે. મહત્વની વાત એ છે કે પ્રેમ તત્વને ઓળખવું. આપણે વ્યક્તિમાં સ્વરૂપમાં અટવાયેલા રહીએ છીએ એટલે પ્રેમ નામના તત્વને ગુમાવી દઈએ છીએ. લર્નિંગ્સ, બે એવા પાઠ જે મેં બુકમાં લખ્યા છે, આમ તો ઘણા બધા છે પણ બે એવા લેસન્સ જે મારી મમ્મીએ મને શીખવ્યા છે જે મેં આ બુકમાં લખ્યા છે. હું જ્યારે નાનો હતો ત્યારે આઈ યુઝ ટુ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. મારા અચીવમેન્ટ્સ, મને એવું હતું કે લોકો એની પ્રશંસા કરે, લોકો તાળીઓ પાડે, લોકો વખાણ કરે, પણ એ દર વખતે બનતું નહીં. ક્યારેક તો ઊંધી પ્રતિક્રિયા આવતી. અને ત્યારે દર વખતે હું, મને યાદ છે, હું મમ્મી પાસે જતો અને હું કહેતો કે મમ્મી આ સફળતા પછી તો મુશ્કેલી વધી ગઈ, મને એવું લાગે છે કે કેટલા બધા લોકો મારા દુશ્મન બની ગયા. ત્યારે એક બહુ સરસ વાક્ય મમ્મી વાપરતી કે નો વન કિક્સ અ ડેડ ડોગ, કે મરેલા કૂતરાને કોઈ પથ્થર નથી મારતું. સો લોકો પથ્થર એને જ મારે છે જે ગતિમાં હોય છે. આ વાત મને બરાબર યાદ રહી ગઈ હતી. તો અવરોધ, વિરોધ, પ્રતિકાર, આલોચના, આ બધી સિદ્ધિની સાઈડ ઇફેક્ટ્સ. સફળતાનો ટેક્સ છે જે ચૂકવવો જ પડે છે. અને ત્યારે મને આ સાયકોલોજી નહોતી સમજાતી, પણ એની પાછળ એક બહુ સરસ ફિનોમિના રહેલો છે જેને કહેવાય છે ટોલ પોપી સિન્ડ્રોમ. આ ટોલ પોપી સિન્ડ્રોમ શું છે? આ ઇટ અપ્લાયઝ ટુ ઓલ ઓફ અસ. આ હ્યુમન સાયકોલોજી છે. બેઝિકલી આ ટોલ પોપી સિન્ડ્રોમ ઓસ્ટ્રેલિયામાંથી આવે છે. ઓસ્ટ્રેલિયામાં પોપી નામના ફ્લાવર્સ થાય છે,
અને આ પોપી ફ્લાવર્સ માટે એક નિયમ એવો હોય છે કે દરેક ફૂલ એક લેવલ પર હોવા જોઈએ. તો ધારો કે કોઈ પોપી ફ્લાવર બીજા ફ્લાવર્સ કરતા વધારે ઊંચું ઉગવાની પ્રયત્ન કરે, વધારે તેજસ્વીતાથી ખીલી ઉઠે, તો માળી એને કાપી નાખે લેવલમાં લાવવા માટે. તો આ રીતે પુષ્પ જગતમાં જે અસમાનતા હોય એને માળી અટકાવી દે કે ઓલ શુડ બી એટ વન લેવલ. પેલું કહે છે ને કટ ટુ સાઈઝ. આજ માનસિકતા મનુષ્યમાં રહેલી છે. જ્યારે કોઈ એક વ્યક્તિ પોતાની પ્રતિભા, મહેનત, પ્રયત્નો થી આગળ વધવાનો પ્રયત્ન કરે છે, આગળ વધવાની કોશિશ કરે છે, ત્યારે હંમેશા એને નીચે પાડવા માટે બળ લાગતું હોય છે. આને ટોલ પોપી સિન્ડ્રોમ કહેવાય. આની શરૂઆત ક્યારે થયેલી? આનો સૌ પ્રથમ ઉલ્લેખ ગ્રીક પુસ્તકોમાં છે. હેરોડેટસ નામના લેખકે કર્યો છે કે જ્યારે એક વખત એવું થયું કે ગ્રીક રાજ્યમાં એક રાજકીય સંકટ આવ્યું, જ્યારે ગ્રીક સમ્રાટ હતા ત્યારે. તો ગ્રીક સમ્રાટે આ રાજકીય સંકટમાંથી ઉગરવા માટે એમના રાજકીય સલાહકાર પાસે સલાહ માંગી, અને રાજકીય સલાહકાર ત્યારે અવેલેબલ નહોતા, એટલે એમણે પોતાના દૂતને મોકલ્યો કે તમે જાઓ, જઈને એને પૂછો કે રાજ્યમાં બધું નિયંત્રણ બહાર જઈ રહ્યું છે, તો રાજ્ય પર હું પોતાની પકડ અને કાબુ પાછું મેળવી શકું એની માટે મારે શું કરવું જોઈએ. એટલે દૂત પહોંચ્યા રાજકીય સલાહકાર પાસે, અને રાજકીય સલાહકાર ઘઉંના ખેતરોમાં ચાલી રહ્યા હતા. ઘઉંના ખીલી ઉઠેલા પાકની વચ્ચે એ ચાલી રહ્યા હતા, અને ત્યારે દૂતે પૂછ્યું કે બધું આઉટ ઓફ કંટ્રોલ જઈ રહ્યું છે, તો શું કરવું જોઈએ રાજાએ. ત્યારે કશો પણ જવાબ આપ્યા વગર તેઓ એ ઘઉંના પાકની વચ્ચે ચાલતા રહ્યા, અને જે ઘઉંની ડુંડીની ઊંચાઈ બીજી ડુંડી કરતા વધારે હતી એને તોડીને જમીન પર નાખતા ગયા, એક પણ શબ્દ બોલ્યા વગર. રાજકીય સલાહકારનું આ મૌન રહસ્યમય હતું, પણ જ્યારે આની વાત રાજા સુધી પહોંચી ત્યારે રાજા સમજી ગયા કે શું કરવાનું છે. ધ મેસેજ વોઝ લાઉડ એન્ડ ક્લિયર કે રાજ્ય પર પોતાની પકડ મેળવવા માટે એ દરેક લોકોને કાબુમાં લેવાના હતા જે વધારે ઊંચા ઉગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એ માનસિકતા આજ સુધી ચાલી આવે છે. તો બેઝિકલી એનું કારણ એવું છે કે કોઈના આગળ નીકળી જવાથી આપણને પાછળ રહી જવાનો ડર લાગે છે. સો ધેર આર ટુ ટાઈપ્સ ઓફ માઇન્ડસેટ. તમે માઇન્ડસેટ પુસ્તક વાંચ્યું હોય, એક છે ફિક્સ્ડ માઇન્ડસેટ અને અધર ઇઝ ગ્રોથ માઇન્ડસેટ. અને આપણામાં મોટા ભાગના લોકો ફિક્સ્ડ માઇન્ડસેટ ધરાવે છે, એટલે કે એ લોકો એવું માને છે કે આ જગતમાં સફળતા, ખ્યાતિ, પ્રસિદ્ધિ, તક બધું લિમિટેડ છે, એટલે જો કોઈ એક વ્યક્તિને મળી ગયું છે તો મને નહીં મળે, માટે મારે એની પાસેથી છૂટવું પડે. સો આ ફિક્સ્ડ માઇન્ડસેટ. ગ્રોથ માઇન્ડસેટ જેમનું હોય છે એ એવું માને છે કે એને મળ્યું છે તો મને મળશે, ધેર આર એમ્પલ ઓપોર્ચ્યુનિટીઝ, ખૂબ બધી તક છે, ખૂબ બધા રસ્તાઓ છે. ઓન ધ કોન્ટ્રી, મારે એની પાસેથી કંઈક શીખવું જોઈએ કે કઈ રીતે હું કરી શકું. આઈ શુડ લર્ન સમથિંગ, હું ઇન્સ્પાયર થવું છું. તો આ બધા પ્રોબ્લેમ્સ ફિક્સ્ડ માઇન્ડસેટમાંથી આવે છે. ટોલ પોપી સિન્ડ્રોમ. તો જિંદગીની ઇલેક્ટ્રિક સર્કિટમાં ઓહમનો સિદ્ધાંત લાગુ નથી પડતો. અહીંયા તો તમારી પ્રતિભાનો કરંટ જેટલો વધારે, સામેથી લાગતું પ્રતિકારક બળ એટલું જ વધારે. સો જ્યાં સુધી લોકો તમારી બદબોઈ નથી કરતા, તમારી ટીકા નથી કરતા, તમને નીચે પાડવાનો પ્રયત્ન નથી કરતા, ત્યાં સુધી તમે કંઈક સિગ્નિફિકન્ટ નથી કર્યું. ધીસ ઇઝ લાઇટર ટોન. પણ એરિસ્ટોટલ એવું કહ્યું હતું કે દેર ઇઝ ઓનલી વન વે ટુ અવોઇડ ક્રિટિસિઝમ, ડુ નથિંગ, સે નથિંગ, બી નથિંગ. કંઈ જ ન કહો, કંઈ જ ન કરો, કંઈ જ ન બનો, કોઈ તમારે ટીકા નહીં કરે. તો જ્યારે પણ તમને એવું લાગે સમબડી ઇઝ પુલિંગ યોર લેગ, અને આ દરેક ફિલ્ડમાં છે, કોર્પોરેટ, કલા, સાહિત્ય, મોડલિંગ, રમતગમત, સરકારી કચેરી, જે વ્યક્તિ બીજાથી આગળ આવવાનો પ્રયત્ન કરે છે એને રેઝિસ્ટન્સનો સામનો કરવો પડે છે. અવરોધ, વિરોધ, પ્રતિકાર, આલોચના.
સિદ્ધિની સાઈડ ઇફેક્ટ છે. પણ એ એવું સંકેત આપી રહી છે કે તમે વિકાસ કરી રહ્યા છો, યુ આર ગ્રોઈંગ. અને હકીકતમાં તમને ડિસ્કરેજ કરનારી દરેક વ્યક્તિ તમને આડકતરો સંદેશ આપતી હોય છે કે યાર તમે પ્રોગ્રેસ કરી રહ્યા છો, મારાથી નથી જોવાતું. સો ઇટ્સ એન ઇન્ડિકેશન કે જે લોકો તમને નીચા પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તમે ઓલરેડી એમનાથી ઉપર છો. બીજી વાત, ધ લો ઓફ વેસ્ટેડ એફર્ટ્સ, અમારું પ્રિય સિદ્ધાંત છે, વ્યર્થ ગયેલા પ્રયત્નોનો સિદ્ધાંત. 2017માં મારું પહેલું પુસ્તક આવ્યું, માટીનો માણસ. પછી મારા પહેલા પુસ્તકને જે પ્રેમ મળ્યો, પ્રતિસાદ મળ્યો, મને એકદમ આમ જોમ આવી ગયું. બીજા 6 મહિનામાં મેં 2 પુસ્તકો લખી નાખ્યા. પણ એ 3 પુસ્તકો પછી મેં કશું એવું લખવાની શરૂઆત કરી જેનું વિઝન મને ક્લિયર નહોતું. મેં એવું વિચાર્યું કે હું કૃષ્ણની આત્મકથા લખું, કે મિલેનિયલના કૃષ્ણ હોય, કે અત્યારે 2000માં જન્મેલા કૃષ્ણ, એના 20s માં પહોંચેલા કૃષ્ણ જો પોતાના એ જમાનાની વાતો કરે, એ સમયની વાતો કરે, તો કેવી રીતે વાત કરે. તો ખૂબ બધું રિસર્ચ કર્યું, ખૂબ બધા પુસ્તકો વાંચ્યા, રાતે ઉજાગરા કર્યા, સવારે વહેલા ઉઠીને મેં પુસ્તક પૂરું કર્યું, 250 પાના લખ્યા મેં. અને એ 250 પાના લખાઈ ગયા પછી મેં જ્યારે પુસ્તક વાંચ્યું મને જ ન ગમ્યું. મને એમ થયું કે કૃષ્ણ આવી રીતે વાત ન કરે, આ પુસ્તક મજા નથી આવતી. પછી મેં 2-3 મિત્રોને વંચાવ્યું અને અલ્ટિમેટલી ફાઇનલી મેં એવો નિર્ણય લીધો કે આ પુસ્તક હું પ્રકાશિત નહીં કરું. સો મેં ડમ્પ કરી દીધું. 250 પાના, 6-8 મહિનાની મહેનત, અને એ 250 પાના મેં અભરાઈ પચડાવી દીધા. અને બીજા 15-20 દિવસ પછી મેં મારી પહેલી નવલકથા લખવાની શરૂઆત કરી, ક્રોમોસોમ 100. 9 મહિના એ મને લખતા થયા. અને 9 મહિના પછી જ્યારે હજુ તો એ નવલકથા મારી પૂરી થઈ, મેં હજી પ્રકાશક પાસે પણ નહોતી મોકલી, ત્યારે મને ભાસ્કરમાંથી ફોન આવ્યો કે તમારે કોલમ લખવાની છે. રિટ્રોસ્પેક્ટિવલી મારા 2 અપ્રકાશિત પુસ્તકો મને કોલમ સુધી લઈ ગયા. અને તો એનો મતલબ એમ કે આ જેટલી કંઈ મેં મહેનત કરી હતી એ બધી વ્યર્થ ગઈ નહીં. એની પાછળ એક સિદ્ધાંત રહેલો છે જેને કહેવાય વ્યર્થ ગયેલા પ્રયત્નોનો સિદ્ધાંત, ધ લો ઓફ વેસ્ટેડ એફર્ટ્સ. સિંહ જ્યારે શિકાર કરે છે ત્યારે એ ખાલી 25% જ સફળ થાય છે. સો 4માંથી 3 વાર એવું બને છે કે એના હાથમાંથી શિકાર છટકી જાય છે, એ તરાપ મારે પહેલા હરણ નીકળી ગયું છે. પણ એનાથી સિંહ શિકાર કરવાનું નથી છોડતો, એનું કારણ માત્ર ભૂખ નથી. એનું કારણ એ છે કે આપણી કરતા પ્રકૃતિના દરેક જીવો આ ધ લો ઓફ વેસ્ટેડ એફર્ટ્સને બહુ સારી રીતે સમજે છે. અને આ વૈજ્ઞાનિક રીતે પણ સંશોધન થયેલું છે કે માછલીના 1/2થી મોટાભાગના ઈંડા ખવાઈ જાય છે, બગડી જાય છે. તમે જુઓ ગલુડિયા 5-6 હોય, એમાંથી 3-4 તો કચરાઈને મરી જાય, બીજું કૂતરું આવીને ખાઈ જાય, કેટલા ફળ બગડી જાય છે, કેટલા ફૂલ નથી ખીલતા, કરમાઈ જાય છે વહેલા. તો ધ લો ઓફ વેસ્ટેડ એફર્ટ્સ બધે લાગુ પડે છે. આપણે જે કઈ પ્રયત્નો કર્યા છે એમાંથી 10 માંથી 9 કદાચ નિષ્ફળ જશે, પણ જો કુહાડીના છેલ્લા ઘાએ ઝાડ પડતું હોય તેનો અર્થ એમ નથી કે બાકીના ઘા વ્યર્થ ગયા છે. તો આ વાત મારા માનસ પર બાળપણથી ઇમ્બાઇબ થયેલી છે કે કરેલી મહેનત ક્યારેય અડે નથી જતી. તમે રસ્તામાંથી એક પથ્થરો ઉઠાવીને સાઈડ પર મૂક્યો હશે ને તો એ પણ ક્યારેક કામ લાગશે, એક નહીં તો બીજા સ્વરૂપમાં. કારણ કે જે એફર્ટ્સ છે એની એક્યુમ્યુલેટેડ ઇફેક્ટ તમને મળતી હોય છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. એક નવલ રવિકાંતની બહુ સરસ બુક છે, એલ્મેનેક ઓફ નવલ રવિકાંત, જેમાં એમણે સક્સેસનો એક ગ્રાફ બતાવ્યો છે કે તમારા એફર્ટ્સ શરૂ થાય છે, સો એફર્ટ્સ નો સક્સેસ નો એન્ડ ધેન સડનલી દિસ. સો એ એક્યુમ્યુલેટેડ ઇફેક્ટ છે. આપણે કોઈ પ્રયત્ન કરીએ છીએ આજે કાલે પરમ દિવસે, સો એક એવો પ્લેટુ ફેઝ આવશે કે જ્યાં
ખૂબ લાંબા સમય સુધી આપણને કોઈ જ રિઝલ્ટ નહીં દેખાય, પણ જ્યારે એ ઇફેક્ટ કમ્પાઉન્ડ ઇફેક્ટ થશે ત્યારે આપણને રિઝલ્ટ દેખાશે. સો દેટ ઇઝ ધ લો ઓફ વેસ્ટેડ એફર્ટ્સ, કે નિષ્ફળતા મળ્યા પછી પણ અથવા ઈચ્છિત પરિણામ ન મળ્યા પછી પણ પૂરા ઉત્સાહ અને ઉર્જા સાથે મહેનત કરતા રહેવાનું, એ જે માનસિકતા છે એ જ કદાચ સફળતા છે. એક એવું લેસન મારે તમારી સાથે શેર કરવું છે જે માયા એન્જલુએ પોતાની બુકમાં લખ્યું છે. એમણે આ પુસ્તક લેટર ટુ માય ડોટર્સ, એમને પોતાને કોઈ દીકરી નહોતી પણ એમણે લેટર્સ ટુ માય ડોટર કરીને એક પુસ્તક લખ્યું છે, કારણ કે એવી કેટલી બધી દીકરીઓ હતી જગતભરની જેમણે માયા એન્જલુને પોતાના મમ્મી માનેલા. એમણે ખૂબ બધા પ્રવાસો કર્યા. તો આ ત્યારની વાત છે જ્યારે તેઓ એક આફ્રિકાના પ્રવાસે ગયેલા અને આફ્રિકાની એક આદિવાસી જાતિ તેમને પોતાના જંગલમાં ઇન્વાઇટ કરેલા કે કોફી પીવા માટે આવો, અને માયા એન્જલુએ એમનું એ આમંત્રણ સ્વીકારી દીધું. એ આદિવાસી પ્રજા ઓબ્વિયસલી જંગલમાં રહેતી હતી, આજુબાજુ કોઈ સિવિલાઇઝેશન નહોતું. જ્યાં માયા એન્જલુ પહોંચ્યા ત્યારે એમણે એક ઝાડ નીચે એમને ખાટલા જેવું કરી આપ્યું, એમાં એન્જલુ બેઠા અને પછી એમના માટે ગરમાગરમ કોફી લાવવામાં આવી. એન્જલુએ કોફી હાથમાં લીધી કે તરત તેમણે એમણે જોયું કે નીચે એમના પગ પાસે ખૂબ બધા વંદા ફરી રહ્યા હતા. એમાંથી એક વંદો એમના પગ ઉપર ચડવા લાગ્યો, એટલે એમના પગ હલાવીને વંદો ખંખેરી નાખ્યો. પછી એમણે કોફીનો પહેલો ઘૂંટ લીધો એટલે એમને કશુંક અંદર હલતું એવું લાગ્યું. પહેલો ઘૂંટલો, અને બધા જે મોભીઓ હોય આદિવાસીના જે યજમાન હતા એ બધા સામે બેઠા હતા, હવે એમની સામે કોફી થૂકી કેવી રીતે નાખવી, એ તો અપમાન લાગે. એટલે એ કડવો ઘૂંટ માયા એન્જલુ ગળે ઉતારી ગયા. ધીરે ધીરે એમણે બીજો ત્રીજો ઘૂંટડો અને આખી કોફી પૂરી થઈ ત્યાં સુધીમાં આવા ત્રણ ચાર એ ગળી ગયા હતા. અને એમને થયું કે મારે અહીંયા નહોતી આવવાની જરૂર. પણ જ્યારે એ ઊભા થયા ત્યારે આ ઘટનાનો ઉલ્લેખ કર્યા વગર એમણે હસી ખુશી એમનો આભાર માનીને ત્યાંથી વિદાય લીધી. પણ આ કડવાશ એમના મનમાં રહી ગઈ કે એટલે કોઈ આવી કોફી કેમ આવતી, ધ્યાન રાખવું જોઈએ. થોડા સમય પછી જ્યારે એ આદિવાસી જાતિ વિશેનું એક પુસ્તક માયા એન્જલુ વાંચી રહ્યા હતા ત્યારે તેમને ખબર પડી કે પોતાના બહુ સ્પેશિયલ મહેમાન માટે, વીઆઈપી ગેસ્ટ માટે આ આદિવાસી પ્રજા એક સ્પેશિયલ કોફી બનાવે છે જેમાં તેઓ એલચી અને કિસમિસ નાખે છે. એ પોતે ગરીબ હોય છે પણ મોંઘા ભાવના એલચી અને કિસમિસ એ લોકો એટલા માટે ખરીદે છે કે આ સ્પેશિયલ કોફી એમના વીઆઈપી ગેસ્ટને સર્વ કરી શકે. અને ત્યારે એન્જલુને સમજાયું કે જે વંદો સમજીને ગળી ગયા હતા એકચ્યુઅલી એક કિસમિસ ગેલાયચી હતી. અને આ ઘટનાનો ઉલ્લેખ કરીને એમણે લખ્યું છે કે બેટા, લોકોને નિયત પર ક્યારે શંકા ન કરતી. ત્યારે એમને એ વાતનો એટલો બધો આનંદ થયો કે એમણે આની ફરિયાદ ન કરી, ત્યારે કોફી થૂકી ન નાખી. જો એ કોફી થૂકી નાખી હોત તો એમણે એવું લખ્યું છે કે હું મારી જાતને ક્યારેય માફ ન કરી શકત. તો આપણી આસપાસની પરિસ્થિતિ આપણી માન્યતાને કેવી તોડી મરોડી નાખે છે એની વાત એમણે કરેલી છે કે બેટા, અજાણ્યા પાસેથી ચોકલેટ નહીં લેવાની. તો એની સામે એક આ પણ વિચાર છે કે બેટા, લોકોની નિયત પર ક્યારે શંકા ન કરતી. તો આપણું આખું જીવન શ્રદ્ધા અને શંકા વચ્ચેની બેલેન્સિંગ એક્ટ છે. આપણે કઈ બાજુ પલડું નમાવીએ છીએ, કારણ કે જ્યાં સુધી આપણે આપણી આસપાસના લોકોને શંકાની નજરેથી જોયા કરશું ત્યાં સુધી મને નથી લાગતું કે આપણે કોઈની નજીક જઈ શકશું. તો ક્યારેક વહાલું બનવા માટે થોડું વહાલ આપવું પણ જરૂરી છે. કોઈના વહાલા બનવાની શરત જ એ છે કે થોડું વહાલ આપણે આપવું પડે છે, એમની વિશેના પૂર્વગ્રહો આપણે તોડવા પડે છે. તો લોકોની નિયત પર ક્યારે શંકા ન કરતી, કોઈની પર વિશ્વાસ મૂકવો કે ન મૂકવો એ ચકાસવાની શ્રેષ્ઠ રીત
એકવાર એનામાં વિશ્વાસ મૂકી જોવાની હોય છે. ધ લાસ્ટ સ્ટોરી અબાઉટ પીસ, અમારી બહુ પ્રિય સ્ટોરી છે. એકના ઠાન, તમે નામ સાંભળ્યું હશે, જેમ હમણાં દેહાંત થયું 96 વર્ષની વયે, બુદ્ધિસ્ટ સાધુ જેમણે ખૂબ સુંદર પુસ્તકો લખ્યા અને જે પીસ એક્ટિવિસ્ટ, શાંતિ માટેના કાર્યકર્તા હતા. અને એમણે ફક્ત વિશ્વ શાંતિ માટે જ નહીં, એમણે વ્યક્તિગત શાંતિ માટે પણ ઘણા બધા પ્રયત્નો કર્યા છે. અને એમનું એક પુસ્તક છે એ એટ હોમ ઇન ધ વર્લ્ડ, એટ હોમ ઇન ધ વર્લ્ડ. એમાં એમણે આ પ્રસંગ લખ્યો છે કે હમણાં કેટલીક જેલમાં કેદીઓ માટે એવી સુવિધા હોય છે કે એમને પુસ્તક ઉપલબ્ધ કરાવવામાં આવે છે, કે કેદીઓને કદાચ કંઈ પુસ્તક વાંચવું હોય તો એ અવેલેબલ કરવામાં આવે. તો નોર્થ અમેરિકાની એક જેલમાં મૃત્યુદંડની સજા પામેલા કેદીને પુસ્તક આપવામાં આવ્યું, જે પુસ્તકનું નામ હતું બીંગ પીસ. આ પુસ્તક ટીકના ઠાનનું જ છે, બીંગ પીસ. થોડા દિવસો પછી એને ફાંસી આપવામાં આવવાની હતી, તો એને ટૂંકમાં મૃત્યુદંડ. તો એમ થયું કે ઓલરેડી મરવાનું છે તો શાંતિથી મરીએ, એટલે મૃત્યુ સમયનો અજંપો ઘટાડવા માટે એમણે આ પુસ્તક વાંચ્યું. અને એ વાંચ્યા પછી એ જે કેદી હતો એના સ્વભાવમાં ઘણો બધો ફેર પડવા માંડ્યો. એ પોતાની ઓરડીમાં બેસીને મેડિટેશન કરવા લાગ્યો, એને તમાકુ છોડી દીધી, એકદમ શાંત પડી ગયું. પણ એની બાજુની ઓરડીમાં જે કેદી હતો એને પણ તમાકુની લત હતી. એટલે એક દિવસ એની બાજુના જે ઓરડીમાં જે કેદી હતો એને આને પૂછ્યું કે થોડી તમાકુ પડી છે, તમાકુ આપને. આને તો તમાકુ છોડી દીધી હતી પણ પેલો સ્ટોક પડ્યો હોય ને, એટલે એને તમાકુ બાજુ નહીં ઓરડીમાં આપી. પણ કઈ રીતે? એને બીંગ પીસ પુસ્તકનું પહેલું પાનું ફાડી નાખ્યું અને એમાં તમાકુ નાખી વીટાળી અને બાજુની ઓરડીમાં આપી. પહેલા કેદીએ તમાકુ તો ખાધું અને તમાકુ ખાતા ખાતા એને બીંગ પીસ પુસ્તકનું પહેલું પાનું વાંચ્યું. જેલમાં મસ્તું કેટલો બધો સમય હોય. બીજે દિવસે બીજું પાનું, ત્રીજે દિવસે ત્રીજું પાનું. તો તમાકુ આપવાના બહાને એ પહેલા કેદીએ આખું પુસ્તક બીજા કેદીને ટ્રાન્સફર કરી દીધું. અને રોજ એક 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 પાનું વાંચીને આ જે બીજો કેદી હતો એ શાંત પડવા લાગ્યો. જે માથા પછાડતો પોતાની ઓરડીમાં દિવાલો સાથે એ કલાકો સુધી શાંતિથી બેસી રહેતો. એક દિવસ એને ચિઠ્ઠી લખીને મોકલી કે આવું સુંદર પુસ્તક મને મોકલવા બદલ તારો આભાર. પણ ત્યારે એ બંનેના મનમાં રહેલો એક વિચાર કોમન હતો કે કાશ આ પુસ્તક આપણે પહેલા વાંચ્યું હોત તો આપણે બે આજે અહીંયા ના. તો કારાવાસની અંદર હોવા છતાં પણ બે કેદીઓ એક પુસ્તક થકી દીક્ષિત થયા, અને આપણે બહાર હોવા છતાં પણ ક્યારેક મનના કારાવાસમાં હોઈએ છીએ. તો એ શરીરનો હોય કે મનનો, કારાવાસની અંદર અને બહાર રહેલા લોકો વચ્ચે તફાવત માત્ર એક પુસ્તક જેટલો જ હોય છે. કેટલા બધા લોકો મનના કારાવાસમાં પુરાયેલા હોય છે કે જેમના સુધી સવારનો તડકો, ફૂલોની સુગંધ, ઠંડો પવન નથી પહોંચતો, જે લોકો સૂર્યાસ્ત સમયના આકાશની સુંદરતા, ખુલ્લા ખેતરો, વૃક્ષો નથી માણી શકતા. આ મનનો કારાવાસ જ છે. આ બહુ સ્પેશિયલ સ્ટોરી છે મારા માટે, કારણ કે આ જે વાર્તા છે, આ જે લેખ છે, એનું ટાઇટલ મેં એવું રાખ્યું હતું કે યાચકથી સહાયક સુધી, ઉપાસકથી ઉદ્ધારક સુધી. આ આપણા તબક્કાઓ છે કે જે પોતે શાંત થઈ શકે એ જ બીજાને પુસ્તક આપી શકે. પહેલો કેદી શાંત થયો, એ મેડિટેશન કરતો હતો, એટલે બીજાને મદદ કરી શકે. તો જેઓ પોતે સ્વસ્થ અવસ્થામાં હોય છે એ જ બીજાની અંદર ફાટી નીકળેલા આંતરવિગ્રહને નિહાળી શકે છે, નોંધી શકે છે, અને એમની જવાબદારી છે કે બીજાને મદદ કરે શાંતિ સ્થાપવામાં.
તો જ્યાં સુધી આપણે યાચકની અવસ્થામાં છીએ આપણે કોઈને મદદ નહીં કરી શકીએ. સહાયકની અવસ્થામાં પહોંચવા સુધી આપણે જાતને ઉન્નત કરવી પડશે, હીલ કરવી પડશે. તો કોઈ અન્ય માટે પ્રાર્થના કરવાની કે કોઈ અન્ય માટે કશું માંગવાની પહેલી શરત જ એ છે કે આપણી જાત તૃપ્ત હોવી જોઈએ. જ્યાં સુધી આપણે સેટિસ્ફાઈડ નથી ત્યાં સુધી બીજા માટે કઈ રીતે કશું માંગી શકીએ? આપણે પોતે હીલ ન થઈએ ત્યાં સુધી બીજાને કઈ રીતે આપણે હીલ કરી શકીએ? તો આ જે ફૂંક મારવાનો કન્સેપ્ટ છે અલ્ટિમેટલી એ તો રાહત પહોંચાડવાનો કન્સેપ્ટ છે, પણ આપણા જખમ રૂઝાયા પછી જ આપણે અન્યના ઘા પર ફૂંક મારી શકીએ એ વાત જેટલી સાચી છે, એટલી જ સાચી એ વાત પણ છે કે અન્યના જખમ પર ફૂંક મારવાથી, મલમ લગાડવાથી આપણા ઘા જલ્દી રૂઝાતા હોય છે. સો સેલ્ફ હીલિંગ માટેની બેસ્ટ પ્રોસીજર એ છે કે અન્યને હીલ કરો, અન્યના મલમ, અન્યના ઘા પર મલમ લગાડો. કારણ કે અલ્ટિમેટલી એ તમાકુ હોય કે પુસ્તક, ક્રોધ હોય કે કરુણા, રાહત હોય કે રંજાડ, આપણે અન્યને એ જ આપી શકીએ જે આપણી અંદર વિપુલ માત્રા. સો આઈ થિંક એક્ઝેક્ટ 1 કલાક થઈ છે અને હજી બીજી થોડી વાતો છે, પણ મને એવું લાગે છે કે આપણે થોડું ઘણું ક્વેશ્ચન આન્સરમાં બી કોઈને કંઈ પૂછવું હોય તો એમાં આપણે થોડો સમય ફાળવીએ. ભરતભાઈ ઓકે ફાઇન. તો હજી એક સ્ટોરી તમારી સાથે શેર કરું છું, માયા એન્જલોની. એમનું બાળપણ બહુ તકલીફોમાં વીત્યું. આ બહુ બહુ જ રિલેટેબલ સ્ટોરી છે અને થેન્ક યુ. હું દરેક જગ્યાએ લગભગ હું આ કહેતો હોઉં છું આ વાર્તા. એમનું બાળપણ બહુ સંઘર્ષોમાં વીત્યું. એ જ્યારે બાળપણમાં એ નાના હતા ત્યારે એમના મમ્મી પપ્પાને ડિવોર્સ થઈ ગયા અને માત્ર 8 વર્ષની વયે એમના મમ્મીના બોયફ્રેન્ડ દ્વારા એમના પર બળાત્કાર કરવામાં આવ્યો. તેઓ ઊંડા શોકમાં સરી પડ્યા, પણ હિંમત કરીને એમણે એ વ્યક્તિ સામે ફરિયાદ કરી, પોલીસ ફરિયાદ કરી, અને જેવી ફરિયાદ થઈ એટલે તરત જ એ આરોપીને, મમ્મીના બોયફ્રેન્ડને જેલ ભેગો કરી દેવામાં આવ્યો. થોડા સમય પછી જ્યારે એને બેલ પર કે છોડવામાં આવ્યો ત્યારે આ જે પીડિતા હતા એના કાકાને એટલો બધો ગુસ્સો આવ્યો કે પેલા આરોપીને એટલો બધો માર માર્યો કે પીડિતાની સામે જ એ વ્યક્તિનું મૃત્યુ થયું. સો એક 10 કે 12 વર્ષની છોકરીએ પોતાની સામે પોતાના જે બળાત્કાર હતું એનું મોત થતું જોયું અને એમને ગિલ્ટ થઈ, અપરાધ ભાવ થયો કે આ વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો કારણ કે મેં ફરિયાદ કરી. જો મેં ફરિયાદ જ ન કરી હોત તો એ જીવતો હોત ને. તો મારા શબ્દો, મારી અભિવ્યક્તિ આટલી બધી ઘાતક કઈ રીતે હોઈ શકે, જીવલેણ કઈ રીતે હોઈ શકે? મારે બોલવું જ નથી. અને એકચ્યુઅલી આ બનાવ બન્યા પછી તેઓ મ્યુટિઝમમાં સરી પડ્યા, જેને આપણે મૂંગું કહીએ, કારણ કે ખૂબ બધા આખત ભેગા થયા હતા. મારી એક ફરિયાદને કારણે, મારી એક અભિવ્યક્તિને કારણે, મારા એક શબ્દને કારણે જો કોઈએ પોતાનો જીવ ગુમાવવો પડતો હોય તો મારે બોલવું જ નથી. અને એ કવિયત્રી 5 વર્ષ સુધી આ જ અવસ્થામાં રહ્યા, એમના મુખેથી એક પણ શબ્દ ન નીકળ્યો, તેમનો અવાજ ખોવાઈ ગયો, તેમની ભાષા ગાયબ થઈ ગઈ, તેમની અભિવ્યક્તિ ક્યાંક ખોવાઈ ગઈ. 5 વર્ષ પછી એમના જીવનમાં એક શિક્ષક પ્રવેશ્યા જે તેમના ફેમિલી ફ્રેન્ડ પણ હતા અને શિક્ષકની આંગળી પકડીને તેઓ સાહિત્યની દુનિયામાં પ્રવેશ્યા. નવા નવા પુસ્તકો વાંચતા થયા, એમણે શેક્સપિયર જેવા મહાન લેખકોને વાંચ્યા, અદ્ભુત કવિતાઓ વાંચી. ધીમે 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 એમને એમની ભાષા
ઝડતી ગઈ, એમનો અવાજ ઝડતો ગયો. અને પછી એમણે અવાજને પોતાના છેલ્લા શ્વાસ સુધી જાળવી રાખ્યો. આ એ જ અવાજ હતો જે કેટલીય દીકરીઓના અધિકાર માટે ઉઠેલો, જે રંગભેદની નીતિ માટે ઉઠેલો, જે સમાન નાગરિક ધારા માટે કે નાગરિકના મૂળભૂત અધિકારો માટે ઉઠેલો. વિશ્વ સાહિત્યના આકાશમાં સદાબહાર એવો આ સિતારો એટલે મહાન કવિત્રી માયા એન્જેલો. અને પોતાના પુસ્તકો દ્વારા, પોતાની કવિતાઓ દ્વારા, પોતાની અભિવ્યક્તિ દ્વારા એમણે કેટલી દીકરીઓની, કેટલાય લોકોની જિંદગી બદલી નાખી હશે એવું એમનું સાહિત્ય. અને આ વાત એમણે જે પુસ્તકમાં લખેલી છે એનું નામ છે આઈ નો વાય ધ કેજ્ડ બર્ડ સિંગ્સ, પિંજરમાં રહેલું પંખી શું કામ ગાય છે હું જાણું છું. અને એમની આ કેજ્ડ બર્ડ નામની કવિતા તમે ગૂગલ પર સર્ચ કરજો, કેજ્ડ બર્ડ નામની કવિતા બહુ જ ફેમસ છે, જેમાં એમણે બે પંખીઓની વાત કરી છે. એક એવું પંખી છે જે મુક્ત ગગનમાં વિહરે છે, મન ફાવે તે ડાળ પર બેસી શકે છે, મન ફાવે ત્યાં ઉડી શકે છે, એ ગાય છે. તો એ તો ઓબ્વિયસલી ગાવાનું, જે આઝાદ છે, જે સ્વતંત્ર છે, એ ગાય, એમાં કંઈ નવાઈ નથી. પણ બીજું એક એવું પંખી છે જે પિંજરમાં પુરાયેલું છે, જેની પાંખો કાપી નાખવામાં આવી છે, જેના પગ બાંધી દેવામાં આવે છે, એ પંખી પણ ગાય છે. તો પ્રશ્ન એ છે કે એ પંખી શું કામ ગાય છે? અને એનો જવાબ આપતા માયા એન્જેલો કહે છે કે એ પિંજરમાં રહેલા પંખી દ્વારા ગવાયેલું ગીત એ પંખીની અભિવ્યક્તિ છે, એની બહાર નીકળવાની આશા છે, એ જાતને મનાવવા માટે ગવાયેલું ગીત છે, એ પંખી દ્વારા હોય કે સ્ત્રી દ્વારા. જરૂરી નથી કે એના દ્વારા ગવાયેલું ગીત હંમેશા એની પ્રસન્નતાની અભિવ્યક્તિ જ હોય, ક્યારેક એ જાતને મનાવવા માટે, ભરોસા આપવા માટે ગાતી હોય છે, ક્યારેક એ ભવિષ્યની આશાઓ આપવા માટે ગાતી હોય છે, ક્યારેક પોતાના જખમો પર મલમ લગાડવા માટે ગાતી હોય છે. પણ મહત્વની વાત એ છે કે ગાતા રહેવું જરૂરી છે, કારણ કે આ ગીત, આ એક્સપ્રેશન, આ અભિવ્યક્તિ જ આપણને પીડામાંથી ઉગારે છે. તો જે પોતાના દુઃખ કે પીડાનું સ્વરાંકન કરી શકે છે એ કંઈ પણ સહન કરી શકે છે. અને દરેક સ્ત્રીની અંદર રહેલી સૌથી મોટી ચીયર લીડર એની અંદર રહેલી ગાયિકા હોય છે. જો કોઈ સ્ત્રી ગાતી હોય તો એનો અર્થ એમ નથી કે એ પ્રસન્ન જ હોય, ક્યારેક પોતાનું દુઃખ સંતાડવા પણ ગાતી હોય છે, ક્યારેક જાતને ચીયર અપ કરવા માટે પણ ગાતી હોય છે, ક્યારેક આવતીકાલનો દિવસ વધારે સારો હશે એવું મન મનાવવા માટે પણ ગાતી હોય છે. પણ એન્જેલો એવું કહે છે કે દુઃખ દરમિયાન, પીડા દરમિયાન ગાતા રહેવું જરૂરી છે. અને એ કહે છે કે તમે લખી ન શકતા હો તો બોલો, બોલી ન શકતા હો તો વાંચો, પણ ગમે તેમ કરીને શબ્દોના સંપર્કમાં રહો, કારણ કે શબ્દો જે બીજ છે જે તમારી અંદર પ્રવેશ્યા પછી એક દિવસ ભાષા બનીને ઉગી નીકળશે અને એ ભાષા જ તમને ઉગારશે. તો આઈ નો વાય ધ કેજ્ડ બર્ડ સિંગ્સ, પિંજરમાં રહેલું પંખી શું કામ ગાય છે એ હું જાણું છું. ટૂંકમાં આખી અભિવ્યક્તિમાં, આખી વાતમાં માયા એન્જેલો જ એક એવી વ્યક્તિ છે જે આ કહી શકે. 5 વર્ષ સુધી જે વ્યક્તિ બિલકુલ અભિવ્યક્ત નહોતી થઈ શકી, એ વ્યક્તિ જરા અસંખ્ય અદ્ભુત કવિતાઓ આપે, અસંખ્ય પુસ્તકો આપે, ત્યારે આપણને ભાષાની ચમત્કૃતિ, ભાષાનો જાદુ સમજાય છે કે ભાષા આ વિરેચન, આ અભિવ્યક્તિ વ્યક્તિને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી શકે છે, ઊંડા આઘાતમાંથી સંપૂર્ણ સ્વસ્થતા તરફ લઈ જઈ શકે છે. અને માટે અભિવ્યક્ત થતા રહેવું જરૂરી છે, ગાતા રહેવું જરૂરી છે. થેન્ક યુ.